સુરત શહેરમાં વસતા આહીર સમાજ દ્વારા રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આહીર સમાજની મહિલાઓએ પરંપરાગત રીતે પોશાક પહેરીને ગરબા ગાયા હતા. અંદાજિત 4,300 જેટલી મહિલાઓએ વ્રજવાણીની એ ઘટનાની યાદમાં રાસની રમઝટ બોલાવી હતી. પરંપરાગત રીતે પોશાક પહેરી રાસ રમતી આહી રાણીઓનું દ્રશ્ય આબેહૂબ હતું. ઉલ્લેખનીય છે કે આવનારી 23 અને 24 ડિસેમ્બરના રોજ દ્વારકા ખાતે વ્રજવાણીની એ ઘટનાને 5,555 વર્ષ પૂરા થઈ રહ્યા છે. તેની યાદમાં ભવ્ય રાસોત્સવ યોજાવા જઈ રહ્યો છે, જેના ભાગરૂપે સુરત શહેરમાં મોટી સંખ્યામાં આહીર સમાજની મહિલાઓ રાસોત્સવમાં જોડાઈ હતી. દ્વારકા ખાતે 24 ડિસેમ્બરના દિવસે યોજાનાર કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી 37,000 જેટલી આહીર સમાજની મહિલાઓ પરંપરાગત રીતે પોશાક પહેરી રાસોત્સવમાં જોડાશે. સમગ્ર ગુજરાત માટે આ રાસોત્સવ વર્લ્ડ રેકોર્ડ સમાન બની રહેશે. તેના ભાગરૂપે સુરતમાં રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અભિનેત્રી શ્રદ્ધા કપૂરે દશેરાનું મુહૂર્ત સાચવ્યું. વિજયાદશમીના પવિત્ર દિવસે શ્રદ્ધાએ 4,80,00,000ની લેમ્બોર્ગિની હ્યુરાકન ટેકનિકા કારની ખરીદી કરી લાલ રંગની આ કાર સાથે બુધવારે શ્રદ્ધા મંદિર પહોંચી, જ્યાં મંદિરની બહાર તેણે કારની પૂજા કરી અને મંદિરમાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. ખતરનાક ગાડી ઘેતલા મેડમ, ગાડી ની રત હે એલા ઉડવાય લાગેલા હતા. ચાલ ચાલ ફાયરિંગ ફાયરિંગ છોટાઉદેપુરના કુસુમસાગર તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું. એક સમયે છોટાઉદેપુર નગરનું આન બાન અને શાન કહેવાતું કુસુમસાગર તળાવ હવે ગંદકીથી ખદબદી રહ્યું છે. છોટાઉદેપુરની આસપાસ આવેલ ડુંગરો અને નગરની મધ્યમાં આવેલા કુસુમસાગર તળાવમાં જંગલી વનસ્પતિ અને દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નગરપાલિકાના સત્તાધીશોની બેદરકારીને લઈ તળાવની આ દુર્દશા બની છે. તળાવમાં ચારે તરફ જંગલી વનસ્પતિ ઉગી નીકળે છે. આ તળાવમાં લોકો કચરો ફેંકે છે અને ગંદુ કરી રહ્યા છે, જેને લઈ મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. તંત્રની નિષ્કાળજીને કારણે આ તળાવ ગટર ગંગા બની ગયું છે. સત્તાધીશો આ તળાવ સફાઈ બાબતે કોઈ ધ્યાન આપતા નથી. છોટાઉદેપુર નગરની શાન કહેવાતું કુસુમસાગર તળાવ હાલ તો ગંદકીનો અડ્ડો બની ગયું છે. લોકોનું પણ કહેવું છે કે નગરપાલિકાના સત્તાધીશો સફાઈ કરવાના નામે કરોડોનો ખર્ચ પાડે છે, પણ કરેલ ખર્ચનું પરિણામ નથી મળી રહ્યું, જેને લઈ લોકો ભ્રષ્ટાચારનો આક્ષેપ પણ લગાવી રહ્યા છે. રાજસ્થાનમાં ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન સમયે સંબોધન કરતા કરતા કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર અર્ચના શર્મા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. સતત 2 વખત હાર્યા બાદ અર્ચના શર્મા ત્રીજી વખત ટિકિટ મેળવવામાં તો સફળ રહ્યા, પરંતુ હવે જાણે કે એમને હારનો ડર સતાવી રહ્યો હોય એમ તેઓ કાર્યકરો અને મતદારો સમક્ષ ભાવુક બની ગયા. વાત કરતા કરતા તેઓ ગળગળા બની ગયા, કારણ કે જો સતત ત્રીજી હાર થાય તો એમનું રાજકીય કેરિયર જ ખતમ થઈ જવાનો ભય છે. ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાજી ભાષા પરનો સંયમ કઈ રીતે ગુમાવી બેસે છે તેનું તાજું ઉદાહરણ મધ્યપ્રદેશમાં સામે આવ્યું. ખુદ મધ્યપ્રદેશના ગૃહમંત્રી અને દતિયા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને નરોત્તમ મિશ્રાની જીભ ત્યારે લપસી કે જ્યારે તેઓ પોતાની સિદ્ધિઓ વર્ણવી રહ્યા હતા. પોતે કરેલા વિકાસ કાર્યોની યાદી આપતા આપતા મિશ્રાએ કરેલું આ નિવેદન વિવાદિત બન્યું છે. हमने अनाउंस कराया था जहां पर तांगे चलते थे वहां हवाइया चल रहे हैं, ये उड़ान भरता दतिया था.
ये उड़ान भरता हमारा दतिया था। मेरे दतिया ने उड़ान भरी तो बागेश्वर धाम आए, मेरे दतिया ने उड़ान भरी तो प्रदीप मिश्रा आए दतिया के अंदर, मेरे दतिया ने उड़ान भरी तो कलश यात्रा आई मेरे दतिया के अंदर, मेरे दतिया ने उड़ान भरी तो सांस्कृतिक कार्यक्रमों से लेके हेमा मालिनी तक नचवा दिया। आहिर समाजना कार्यक्रममां तालालाना धारासभ્ય ભગવાન બારડ કઈક આ રીતે બાખડી પડ્યા, જાણે કોઈ સાથે મારામારી કરવા માટે ઉતારુ થયા હોય એવું દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે। જો કે કાર્યક્રમમાં ઉપસ્થિત આહિર સમાજના આગેવાનોએ ભગવાન બારડને અટકાવ્યા, પકડીને બેસાડ્યા અને વારંવાર શાંત થવા માટે વિનવણી કરી। ધારાસભ્યોનો પિત્તો કેમ ગયો એનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી, પરંતુ એવી ચર્ચા છે કે સાતમા નોરતે વેરાવળ બાયપાસ રોડ પર આહિર સમાજનો કાર્યક્રમ હતો। આ કાર્યક્રમ દરમિયાન ભગવાન બારડ સંબોધન કરી રહ્યા હતા ત્યારે સમાજના એક યુવાને કોઈ ટિપ્પણી કરી, જેને લઈને ધારાસભ્ય સાહેબને લાગી આવ્યું અને લાલ ગુમ થઈ ગયા। ચૂંટણી ટાણે સમાજની વાતો કરનારા ધારાસભ્યને સમાજના જ યુવાનની ટિપ્પણી આકરી લાગી ગઈ। તમે પણ જુઓ આ દ્રશ્ય। ઉત્તર પ્રદેશના બાંસીમાં એક વિચિત્ર ઘટના બની। ભાડાઈ ગામમાં પોતાના પ્રેમી સાથે કિશોરીએ દાદીએ જોઈ લેતા હત્યા કરી લીધી હતી। જોકે ત્યાંથી નહીં અટકતા તેમણે ખાડો ખોદીને લાશને દફનાવી પણ દીધી। કોઈને શંકા ન જાય તે માટે તેણીએ પોતાના પિતા અને કાકાની દાદી ગાયબ થયા હોવાની જાણકારી આપી હતી। જોકે કેટલાક પશુપાલકોએ લાશને જમીનમાં દટાયેલ જોઈને નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરી હતી। બનાવની વિગત પ્રમાણે બે દીકરાઓ રોજગારી માટે બહાર હોવાથી વૃદ્ધા પોતાની 14 વર્ષીય પૌત્રી સાથે ગામમાં રહેતી હતી। આ કિશોરીને ગામના જ છોકરા સાથે પ્રેમ સંબંધ હતો। 20 ઓક્ટોબરની રાત્રે કિશોરીનો પ્રેમી તેના મિત્ર સાથે તેણીના ઘરે આવ્યો હતો। જોકે અચાનક આવી ઘરે ચડેલા દાદીએ પોતાની પૌત્રીને બંને છોકરાઓ સાથે કઢંગી હાલતમાં જોઈ લેતા તેઓ ગિન્નાયા હતા। જોકે ત્યારબાદ ત્રણેય સાથે મળીને વૃદ્ધાને મોતને ઘાટ ઉતાર્યા હતા અને લાશને ખાડામાં દાટી દીધી હતી। સમગ્ર ઘટનાનો ભાંડાફોડ થતા ત્રણેય સગીરોને સુધાર ગૃહમાં મોકલી આપ્યા છે। આ કિસ્સો સમગ્ર પંથકમાં વાયુવેગે પ્રસરતા હડકંપ મચી ગયો છે। રાજકોટમાં આ વર્ષે કપાસના ભાવ ઓછા મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા। કપાસ પકવવા માટે કરેલી મહેનત અને ખર્ચો માથે પડી રહ્યા હોવાનો દાવો ખેડૂતોએ કર્યો। ખેડૂતોના મતે હાલ માર્કેટયાર્ડમાં કપાસના એક મણના 1350 થી 1400 રૂપિયા ભાવ મળી રહ્યા છે, જે ગયા વર્ષ કરતા 400 રૂપિયા જેટલા ઓછા છે। ગયા વર્ષ કરતા આ વર્ષે ભાવ ઓછા છે, એની સામે ખર્ચમાં વીઘે 5000 નો વધુ ખર્ચ થયો છે। કપાસ એ અત્યારે જે છે ખેડૂતો દ્વારા ઉત્પન્ન કરી અને માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચાડવામાં આવે છે। જો કે અત્યારે આ વર્ષની જો વાત કરવામાં આવે તો જે છે ખેડૂતોને પ્રમાણમાં કપાસના ભાવ ઓછા મળી રહ્યા છે। ગયા વર્ષની સરખામણીએ જે છે ખેડૂતોને કપાસના ભાવ ખૂબ જ ઘણા ઓછા મળી રહ્યા છે। ત્યારે હાલ જો વાત કરવામાં આવે તો આપણી સાથે અહીંયા કેટલાક ખેડૂતો છે। અટાણે 9 ગાસડી લઈને આવ્યો, સૌ 1400 ભાવ આવે છે। ગયા વર્ષે સારા ભાવ હતા, 400 500 રૂપિયા ઓછા અટાણ, ખર્ચો વધે જ ને આમાં, મજૂરી ખર્ચો, દવા ખર્ચો, ખેતી બિયારણ, અન્ય ખેડૂત છે। ગયા વખતે કેટલો ખર્ચો થતો હતો? આ વખતે ગયા વખતે કરતા આ વખતે અમારે વીઘા દીઠ 5000-5000 નો ખર્ચો વધી ગયો છે અને દવાનું પ્રમાણ વધુ છાંટવું પડ્યું છે અને ઉત્પાદન આવ્યું નહીં, બીજા નંબરમાં ભાવ 500 રૂપિયાનો ઘાટી છે, એટલે ભાગ્ય એમ કહે કે અમને મજૂરી હોતી નથી તો આપણે શું કરવાનું? એને તો બિચારાને મજૂરી હોય જેવું ભાવ મળવા જોઈએ ને, આપણને મળે એને મળે તો બધાને સારું ને। ખાસ ખેડૂતોને કેવી મહેનત કરવી પડતી? મહેનત બહુ કરવી પડે, દિન રાત મહેનત કરવી પડે ચોક્કસ થી હાલ અત્યારે જે અત્યારે અહીંયા જે છે કપાસ રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે મોટી સંખ્યામાં જે છે ખેડૂતો લઈને આવતા હોય છે, દૂર દૂરથી ખેડૂતો આવતા હોય છે, સારા ભાવ મળે તેવી આશા સાથે ખેડૂતો જે છે એ બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચતા હોય છે। જો કે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે જે છે
ભાવ કપાસના ઓછા મળી રહ્યા છે. હાલ જે રીતના વાત કરવામાં આવે તો એક તરફ જે છે કપાસમાં અલગ અલગ રોગ લાગી ગયા હતા અને એમના કારણે જે છે કપાસનું ઉત્પાદન છે એ પણ પ્રમાણમાં ઓછું થયું હતું. ખેડૂતોને જે છે પોતાના પાક બચાવવા માટે જે છે મોંઘા જે છે મોંઘી ભાવના જે જંતુનાશક દવાઓ પણ છાંટવામાં ફરજ પડી હતી. એવા સમયે જે છે ભાવ ઘટતા ખેડૂતો માટે પણ ક્યાંક અત્યારે ચિંતાનો વિષય બન્યો છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.